જય શ્રી કૃષ્ણ બાળ મિત્રો, કેમ છો? તો બાળકો, આજે આપણે કયો વિષય શીખવાનો છે? વિષય ગણિત. તો બાળકો, આપણે આજે ગણિતમાં આગળ ક્યાં સુધી શીખી ગયા? એ કડે એક અને બ ગડે બે. તો આજે આપણે કયો અંક શીખવાનો છે? ત્ર ગડે ત્રણ. તો તે પહેલાં આપણે આગળ અંક જોઈ લઈએ. તો સૌ પ્રથમ કયો અંક આવશે? એ કડે એક. તો બાળકો, તમને યાદ જ હશે કે એ કડે કેવી રીતના લખવાનો છે? તો સૌ પ્રથમ ગોળ મીંડું કરવાનું, પછી શું કરવાનું છે? ઊભી લીટી વળાંક, એટલે શું બની ગયો? એ કડે એક. ત્યારબાદ કયો અંક આવે એ કડે એક પછી? બ ગડે બે. તો કેવી રીતના લખવાનું છે? અર્ધગોળ, ગોળ મીંડું અને વળાંક. કયો અંક બાળકો બની ગયો? બ ગડે બે. એ કડે એક, બ ગડે બે. તો બાળકો, બ ગડે બે પછી કયો અંક આવે છે? ત્ર ગડે ત્રણ. તમે આ ચિત્ર બધા ઓળખતા જ હશે, તમને બધા ભાવતું ખૂબ હશે. તો આ શેનું ચિત્ર છે? આઈસ્ક્રીમના કોણ. તમને બધાને ભાવતા હશે, ભાવે છે ને? તો ચાલો આપણે ગણીએ, આઈસ્ક્રીમના કોણ કેટલા છે? એક, બે, ત્રણ. કેટલા આઈસ્ક્રીમના કોણ આપેલા છે બાળકો તમને? ત્રણ. તો આ કયો અંક કહેવાશે? ત્ર ગડે ત્રણ. તો ચાલો આપણે ઘૂંટી, અને તમારે મારી સાથે ઘૂંટવાનું છે અને બોલવાનું છે. તો સૌ પ્રથમ આપણે શું કરીશું? એક ટપકાને બીજા ટપકા સાથે જોડીશું અને ત્ર ગડે ત્રણ પૂર્ણ કરીશું. તો પહેલાં અર્ધગોળ કરવાનું છે, પછી બાળકો પાછું ઉપરથી આપણે બીજો અર્ધગોળ કરીશું. બે અર્ધગોળનો ઉપયોગ કરીને આપણે ત્ર ગડે ત્રણ બનાવવાનું છે. જોયું બાળકો, કયો અંક બની ગયો? ત્ર ગડે ત્રણ. અર્ધગોળ, પછી અર્ધગોળ, એટલે કયો અંક બની જશે? ત્ર ગડે ત્રણ. તો તમારે પણ આ ત્ર ગળે ત્રણ 10 વાર ઘૂંટવાનો છે અને સાથે બોલવાનું પણ છે. તો ચાલો આપણે ઘૂંટીએ. ત્ર ગળે ત્રણ. બાળકો, તમારે પણ મારી સાથે ત્ર ગળે ત્રણ ઘૂંટવાનું છે અને શું બોલવાનું છે? ત્ર ગળે ત્રણ ઘૂંટવાનું અને સાથે બોલતો જવાનું. તો આપણે ખ્યાલ આવે કે આપણે કયો અંક ઘૂંટીએ છીએ? ત્ર ગડે ત્રણ. તો બાળકો, બ ગડે બે પછી કયો અંક આવે છે? ત્ર ગડે ત્રણ. ત્ર ગડે ત્રણ. તો શું કરવાનું છે? સૌ પ્રથમ તમારે અર્ધગોળ કરવાનું, પછી બીજું અર્ધગોળ કરવાનું. બે અર્ધગોળની મદદથી આપણે ત્ર ગળે ત્રણ લખીશું. તો ચાલો આપણે લખીએ. તો તમારે શું કરવાનું છે? અર્ધગોળ, અર્ધગોળ, એટલે કયો અંક બની ગયો? ત્ર ગળે ત્રણ. અર્ધગોળ, અર્ધગોળ, કયો અંક બાળકો આપણે લખીએ છીએ? ત્ર ગળે ત્રણ. અર્ધગોળ, અર્ધગોળ. બાળકો, બ ગડે બે પછી કયો અંક આવે? ત્ર ગડે ત્રણ. અર્ધગોળ, અર્ધગોળ. બે અર્ધગોળની મદદથી આપણે ત્ર ગડે ત્રણ લખવાનું છે. અર્ધગોળ, અર્ધગોળ, કયો અંક બની ગયો? ત્ર ગડે ત્રણ. તો બાળકો, આજે આપણે કયો અંક શીખી ગયા? ત્ર ગડે ત્રણ. તો સૌ પ્રથમ એ કડે એક, બ ગડે બે, પછી બ ગડે બે પછી બાળકો કયો અંક આવે? ત્ર ગડે ત્રણ. તો ચાલો, મને કહો તો કે આ કેટલી આંગળી છે? એક. તો એટલે કેટલું થાય? એ કડે એક. તો એ કડે એક પછી કેટલી છે? આ બે. તો કે એ અને બે. તો બ ગડે બે. ચાલો બાળકો, આ કેટલી આંગળીઓ તમને દેખાય છે? ત્રણ. એક, બે, ત્રણ. તો આપણે ક્યાં સુધી અંક શીખી ગયા?
ત્રગડે ત્રણ સુધી તમારે પણ પાઠ્યપુસ્તકમાં ત્રગડે ત્રણ બોલવાનું છે અને લખવાનું છે.